अंजाना दस नाम गोस्वामी समाज द्वारा खास करके कैलाश धाम मुक्ति धाम खाते वृक्षारोपण नो कार्यक्रम योजवामां आव्यो हतो। હવે જોઈએ અંજારના પ્રતિનિધિ બળદેવપુરી ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ। દસનામ ગોસ્વામી સમાજના નવા કૈલાસધામમાંથી 2 એકર જમીન પર દસનામ ગોસ્વામી સમાજ યુવક મંડળ અંજાર તેમજ ભારત વિકાસ પરિષદ અંજાર દ્વારા 170 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભારત વિકાસ પરિષદ અંજાર દ્વારા ગ્રીન અંજાર મિશન હેઠળ સમગ્ર અંજારને હરિયાળ બનાવવાનું મિશન હાથ ધરવામાં આવ્યું છે। દસનામ ગોસ્વામી સમાજ અંજારના નવા કૈલાસધામ બહાર દસનામ ગોસ્વામી યુવક મંડળ અંજાર દ્વારા કૈલાશવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં 170 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। દસનામ ગોસ્વામી સમાજ અંજારના પ્રમુખ ત્રંબકપુરી અમરપુરી ગોસ્વામીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત પરમપૂજ્ય ત્રિકમદાસજી મહારાજના હસ્તે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સાથોસાથ કચ્છ જિલ્લા ભાજપના મંત્રી વસંતભાઈ કોટાણી, અંજાર શહેર ભાજપના પ્રમુખ ડેની શાહ, મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા, અંજાર નગરપાલિકાના ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા સુરેશ ટાંક, કારોબારી ચેરમેન વિજય પલણ, ગાર્ડન અને લાઇટ સમિતિના ચેરમેન નિલેશગીરી ગોસ્વામી, અંજાર ભાજપ યુવા મોરચા ના પ્રમુખ અમિત વ્યાસ સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા। આ પ્રસંગે ત્રિકમ